રાજકોટમાં વાલ્મીકી સમાજના એક કાર્યક્રમમાં પરસોત્તમ રૂપાલાના એક નિવેદનથી થયેલા વિવાદને 20 દિવસ જેટલો સમય થયો, છતાં પણ આ વિવાદ શાંત નથી થયો અને દિવસે ને દિવસે આ મામલો વધુ તૂલ પકડી રહ્યો છે. આ વિવાદ વચ્ચે પરસોત્તમ રૂપાલા ડોર ટુ ડોર પ્રચાર કરી રહ્યા છે, સભા સંબોધી રહ્યા છે, શાયરીઓ કરી રહ્યા છે અને સામે ક્ષત્રિય મહિલાઓ અને પુરુષો યુવાનો આક્રમક રીતે વિરોધ કરી રહ્યા છે. રૂપાલાએ શાયરી બોલીને આડકતરી રીતે એમના વિરોધીઓને જવાબ આપવાનો પ્રયત્ન કર્યો કે તેઓને કોઈ હલાવી નહીં શકે, તો આ વાતને લઈને રાજપૂતો પણ બરાબર નાકળાયા છે. રાજપૂત સમાજની સંકલન સમિતિની જે મિટિંગ હતી, પ્રેસ કોન્ફરન્સ હતી, એમાં આગેવાનો એવું કહ્યું કે થોડી તો શરમ કરો, ટિકિટ પરત આપવાની જગ્યાએ તમે શાયરીઓ કહી રહ્યા છો. આ સાથે ક્ષત્રિય સમાજ ભાજપ વિરુદ્ધ મતદાન કરવાની પ્રતિજ્ઞા લઈ રહ્યો છે. નમસ્કાર, જમાવટ સાથે હું સેજલ. ગામે ગામ પહોંચેલો વિવાદ હવે મહીસાગર જિલ્લામાં પણ પહોંચ્યો છે. મહીસાગર જિલ્લામાં ક્ષત્રિય સમાજ દ્વારા મિશન રૂપાલા અંતર્ગત મીટિંગ યોજાઈ. બાલાસિનોર નગરના અંબાજી માતા મંદિર ખાતે ક્ષત્રિય સમાજની આ મીટિંગ હતી. તાલુકાના તમામ ક્ષત્રિય સમાજના અગ્રણીઓ, યુવાનો અને બહેનો આ મીટિંગમાં જોડાયા હતા. રૂપાલાની ટિકિટ નહીં કપાય તો ક્ષત્રિયો દ્વારા ભાજપ વિરુદ્ધ મતદાન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. રાજકોટ લોકસભાના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાની વિવાદની જે ટિપ્પણી છે એની આગ હવે મહીસાગરના ગ્રામ્ય વિસ્તારો સુધી પહોંચી છે. ક્ષત્રિયોની એક જ માંગ છે કે રૂપાલાને હટાવો, નહીં તો ભાજપ વિરોધી મતદાન કરીશું. જ્યાં સુધી પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ ન થાય ત્યાં સુધી લડત ચાલુ રાખવાની ચીમકી પણ ઉચ્ચારી છે. પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ નહીં થાય તો મહીસાગર ક્ષત્રિય સમાજ ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ મતદાન કરશે અને એટલું જ નહીં, પોતાના સગા સંબંધીઓ અને આસપાસના અડોશ પડોશના લોકોને પણ ભાજપ વિરુદ્ધ મતદાન કરાવશે. આવી ચીમકી મહીસાગરની અંદર ઉચ્ચારવામાં આવી છે. સાંભળો ક્ષત્રિય સમાજના એ યુવાનો અને આગેવાનોને. ક્ષત્રિયો હંમેશાથી દરેકની સેવા રક્ષા એ અમારો ધર્મ છે અને અમે ધર્મ બજાવીએ છીએ. એ ધર્મ અમારી તાકાત છે અને એ અમે દબાવીને નથી બેસી રહ્યા, પણ જે દિવસે પ્રગટ થશે તે દિવસે આતતાઈઓનો આ અંત એ નિશ્ચિત છે. જાણીએ છીએ દળરે ધીંગાણે જેના માથા મસાણે એના પાળિયા થઈને પૂજાવું ગણવાઈ મારે ઠાકોરજી નથી થવું. અમે ઈશ્વર થવા માંગતા નથી, અમે મતદાન કરવા માંગીએ છીએ, અમે યોગ્ય ઉમેદવાર લાવવા માંગીએ છીએ, અમે ન્યાય માંગીએ છીએ. કોઈની પણ બેન દીકરીઓ માટે કોઈએ પણ અભદ્ર ટિપ્પણી કરી હોય તો એની એને એ ક્ષણે જો એ લોકો બહુ સજ્જન હોય તો એમણે એની ટિકિટ રદ કરી દેવી જોઈએ. આ એક બહુ સાદી વાત છે, પણ એ નથી કરી શક્યા. એ એમની નબળાઈ છે, પણ એમની નબળાઈ એ આપણી નબળાઈ નથી. આપણી તાકાત આપણે બતાવવાની છે અને આપણે સમૂહની શક્તિથી આપણે બતાવી શકીશું. જ્યારે આપણે અહીંયા આટલા થોડાક જ ભેગા થયા છીએ ત્યારે આપણે જાણવું જોઈએ કે આપણી તાકાત એ આપણી સમૂહમાં શક્તિ છે. તો આપણે ઘરના ખૂણે ખૂણેથી જાગી અને સજ્જન મતદાન દ્વારા એમને પણ બતાવી દઈએ કે અમારી બહેન દીકરીઓ અમારા સમાજ ઉપર આક્ષેપ કરવાથી એમની શું હાલત થાય છે, અને ત્યારે જ શક્ય બનશે જ્યારે આપણે સૌ એક સાથે મળી જઈશું. હર હર મહાદેવ. જો એ ટિકિટ રદ નહીં થાય તો આખા ભારત દેશના હિન્દુસ્તાનના ક્ષત્રિયો તેમના વિરુદ્ધ મતદાન કરશે. કારણ કે જે ભારતીય જનતા પાર્ટીની ટિકિટ મળી હોય તો અન્ય પાર્ટીઓ એ મતદાન કરશે. સમજો ને ભાઈઓ, જોરથી બોલો છો, સમજો ને. એટલે આપણી એક જ માંગણી છે, જો ભારતીય જનતા પાર્ટી પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ નહીં કરે તો આપણે અહીંયા પ્રતિજ્ઞા લેવાની છે. જો ટિકિટ રદ નહીં થાય તો હું અન્ય પાર્ટીમાં મતદાન કરીશ. હું કરીશ, મારા સગા સંબંધી કરાવી, મારું કુટુંબ કરશે, મારા મિત્રો મળું કરાવી, એ ટાઈપ નો પ્રચાર પ્રસાર કરવાનું છે. સમજો ને બધા મારા ભાઈઓ. નમસ્કાર. ક્ષત્રિય સમાજની ઉપર બેન દીકરી ઉપર જે પુરુષોત્તમ રૂપાલાએ અભદ્ર ટિપ્પણી કરી છે તેનાથી સમગ્ર ક્ષત્રિય સમાજ ઉપાડી દુભાઈ છે. અમે સખત કડક શબ્દોમાં એનો વિરોધ કરીએ છીએ અને આજે અમે સૌ અત્રે અહીંયા અંબા માતાના ચોકમાં આ બાબતનો વિરોધ કરવા માટે ઉભા થયા છે. ત્યારે અમારે એમને સ્પષ્ટ જણાવી દેવાનું છે કે જે ક્ષત્રિય સમાજે સમગ્ર સમાજને અને સમગ્ર દેશને પુરાતન કાળથી સાચવી રાખ્યો છે, એની રક્ષા કરી છે, એની આજે બેન દીકરીઓની પોતાની આત્માની રક્ષા કરવાની વાત આવી છે, ત્યારે અમે સાથી નહીં લઈએ અને એને સખત શબ્દોમાં અમે વિરોધ કરીએ છીએ. ત્યાં સુધી પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ નહીં કરવામાં આવે ત્યાં સુધી આ વિરોધ નહીં થંભે. નમસ્કાર.
તો બીજી તરફ ગાંધીનગરના દહેગામ તાલુકાના હરસોલી ગામમાં ક્ષત્રિય સમાજ દ્વારા મીટિંગ કરી અને પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ ન થાય તો ભાજપ વિરુદ્ધ મતદાન કરવાના શપથ લેવાયા છે. તો આ સાથે જ ગાંધીનગર અને મહીસાગર ઉપરાંત ભાવનગરમાં પણ ભાજપ વિરુદ્ધ મતદાનના શપથ લેવાયા છે. ભાવનગરના ખરકડી ગામે ક્ષત્રિય સમાજ દ્વારા આગામી લોકસભા ચૂંટણીમાં પરસોત્તમ રૂપાલાને રાજકોટ કે રાજ્યની કોઈ પણ બેઠક પરથી ચૂંટણી લડાવવામાં આવશે તો આ ગામના ક્ષત્રિય સમાજના લોકો ભાજપ વિરુદ્ધ મતદાન કરશે એવી પ્રતિજ્ઞા ક્ષત્રિય સમાજ દ્વારા લેવામાં આવી છે. ગુજરાત માંથી ચૂંટણી લડશે તો હું ભાજપ વિરુદ્ધ મતદાન કરીશ. ક્ષત્રિય સમાજનો વિવાદ દિવસે ને દિવસે ઉગ્ર બની રહ્યો છે. બીજી તરફ લોકસભાની ચૂંટણી પણ નજીક છે ત્યારે જો આ વિરોધની આગ આગામી દિવસોમાં કાબૂમાં નહીં આવે તો ભાજપને રાજકોટ ઉપરાંત સૌરાષ્ટ્રની 4 લોકસભાની બેઠકો પર નુકસાની ભોગવવી પડી શકે, જેમાં ભાવનગર, સુરેન્દ્રનગર, જામનગર બેઠક અને થોડા ઘણા અંશે અમરેલીની બેઠક પર પણ આ વિવાદ અસર કરી શકે છે. સૌરાષ્ટ્રની આ 4 બેઠકો છે જ્યાં ક્ષત્રિય મતદારોની સંખ્યા પ્રમાણમાં વધારે છે. જોકે રાજ્યભરમાં લગભગ 70 લાખ જેટલા મતદારો ક્ષત્રિય સમાજના છે અને દેશભરમાં 22 કરોડ ક્ષત્રિય સમાજના મતદારો છે. રૂપાલાના વિવાદની આગ હવે દેશભરમાં પહોંચી છે ત્યારે જ્યાં જ્યાં ક્ષત્રિય સમાજ છે ત્યાં ત્યાં આ વિવાદની અસર થઈ શકે છે. એટલે ભાજપ જો રૂપાલાને બદલે તો પાટીદાર સમાજ નારાજ થઈ શકે છે અને જો ન બદલે તો ક્ષત્રિય સમાજનો વિરોધ તો યથાવત છે. મતદાનમાં ભારતીય જનતા પાર્ટીનો જે 5 લાખની લીડનો ટાર્ગેટ છે એમાં અસર કરી શકે છે. એટલે ભાજપ વચ્ચેનો રસ્તો અને સમાધાન માટે મથામણ કરી રહી છે. આગળની રણનીતિ શું હશે તેના પર સૌ કોઈની નજર છે. અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ. નમસ્કાર.